ને મિત્રો મજામાં મિત્રો આપણે ખબર છે કે 115 નંબરની જે જાહેરાત હતી સમાજ કલ્યાણ નિરીક્ષક ગઈ 7 ઓક્ટોબર 2018ના રોજ લેવાયેલી એમાં મેથ્સના જે સમ પૂછાયેલા એમાં કેટલી બધી મજા આવશે તમે જોજો કારણ કે મોસ્ટ ઓફ સમ તમે ફટાફટ ગણી શકવાના છો અમુક લોકો તો અત્યારે જ વિડીયો સ્ટોપ કરીને ટ્રાય કરી રહ્યા છે ધેટ્સ ગુડ તો મિત્રો કેવું પૂછ્યું હતું જો કે એક સમતોલ પાસો એક વખત ઉછાળતા બે કરતા મોટો નંબર મળવાની સંભાવના કેટલી મિત્રો તમને ખબર છે કે આપણો જે સમતોલ પાસો છે બરાબર એની અંદર છ બાજુ હોય 1 2 3 4 5 ને 6 આવું ક્યાંક ક્યાંક હોય ત્રણ દેખાતા હોય બાકી અહીંયા હશે આની પાછળ હશે અહીંયા હશે બરાબર એટલે ટોટલ અંક તો 6 જ છે હવે એને ઉછાળો તો બે કરતા મોટા નંબર તો કોણ કોણ છે 3 છે 4 છે 5 છે અને 6 છે આટલા 4 જ છે તો એની સંભાવના કેટલી તો કુલ તો 6 જ છે એમાં 1 2 3 ને 4 સંભાવના જોઈજો 4/6 એવો જવાબ છે તમે કહો સર એવું તો નથી કાંઈ વાંધો છે દુડે છે 2 2 4 3 2 6 તો 2/3 છે તો મિત્રો સાચું છે આ જવાબ સાવ સાચો છે જોઈએ નેક્સ્ટ મિત્રો આ બીજા સમની અંદર માત્ર સૂત્ર આધારિત જ વાત છે કે આર ત્રિજ્યા એચ ઊંચાઈ અને એલ ત્રાસી ઊંચાઈ ધરાવતા શંકુનું વક્ર પૃષ્ઠફળ કેટલું મળશે મિત્રો તમને ખબર છે કે શંકુ આકાર એટલે આવો આકાર ઓકે હવે તમારે જે આ જે હાઈટ છે એને એચ કહેવામાં આવે છે બરાબર આ છે એને ત્રિજ્યા કહેવામાં આવે છે અને જે આ ત્રાસી ઊંચાઈ છે એને આપણે એલ કહીએ છીએ તો મિત્રો તમને ખબર જ હોવી જોઈએ કે જ્યારે વક્ર પૃષ્ઠફળ એટલે કે આ જે ઘેરાયેલો આ ભાગ છે ને એની જ વાત છે તો આ જે ભાગ છે એના માટે એચ ક્યાંય આવતો જ નથી એટલે કે કોણ આવે તો પાય આવે આર આવે અને એલ આવે આ ત્રણ વસ્તુ આવે છે તો એવું ક્યાંય છે જરૂર છે તો મિત્રો ક્યારેક ક્યારેક જે બેઝ છે એ તમે પકડીને કામ કરશો તો તરત ખબર કારણ કે પૃષ્ઠફળમાં આ હાઈટ નથી લાગુ પડતી જેમ કે શંકુ છે તંબુ છે તો તંબુમાં ધારો કે કાપડ તો એ કાપડ એટલે કેવું તો આ ત્રાસી ઊંચાઈને જ આપણે બેઝમાં લઈ શકીએ એવું કંઈક યાદ રાખી અને તમે પણ કરી શકો છો ઇઝ ઇટ ઓકે તો મિત્રો તમે જોતા રહ્યો કે કેટલું સહેલું પૂછાયેલું હતું અને આપણા વિદ્યાર્થીઓ બહુ આનંદપૂર્વક લગભગ પૂરેપૂરા માર્ક્સ લઈ આવવાના છે જે લોકો પેપર સારું ગયું છે જરૂરથી કોમેન્ટ્સમાં લખજો જોઈએ નેક્સ્ટ મિત્રો આ સમ તો બહુ મસ્ત બહુ મસ્ત બહુ મસ્ત સમ છે કારણ કે તમને મજા આવશે જુઓ કે આવું પૂછે ને તો તમે ફટાફટ કરી શકો જેમ કે હું તો મોટે કહી દઉં 11 ને 10 ને 9 ને ઓછા 9 10 - 9 એટલે જવાબ આવશે એક મિત્રો તમે કરી શકશો શું કામ કે તમારી પાસે એક સૂત્ર છે કે એનનું પદ શોધવું હોય તો એ વત્તા એન ઓછા 1 અને d આ તો યાદ છે કે નહીં મિત્રો તમે કહેશો સર આમાં આ કેવી રીતે કરું તો આપણે t10 કરવાના છે એટલે આ તો ખબર જ છે t10 બરાબર તો અહીંયા ખબર છે 10 - 1 ખાલી ખબર કોણ નથી ડીની ખબર નથી અને એની ખબર નથી મિત્રો સાવ સહેલું જ્યારે અહીંયા સંખ્યા છે અને અહીંયા સંખ્યા છે અહીંયા અદલા બદલી થતી જો 7 છે અહીંયા આવી ગયા 4 છે અહીંયા આવી ગયા થયું છે એવું ત્યારે મિત્રો સાવ સહેલું પહેલી વાત એ કે એનો ડી તો નક્કી જ છે કે ઓછા 1 જ હોય લાઈન ખબર પડી ગઈ ચાલો ઓછા 1 બીજી વાત આ 1 કેમ શોધો તો આ બેનો સરવાળો કરો 4 ને 7 11 એમાંથી 1 ઓછો કરી નાખો તો કેટલા આવે તો 11 માંથી 1 10 એ વાત પતી ગઈ તો શું આવે 10 પછી 9 - 1 બરાબર 10 - 1 તો છે જ 9 - 1 એટલે 10 9 - 1 9 - 9 જવાબ કેટલા આવશે 1 જોઈએ આવી ગયો કે નહીં તો તમને પણ આવડી જશે મિત્રો અને બીજું કાલ સવારે કોઈ એમ પૂછે કે t11 કેટલા તો જવાબ લખી નાખવાનો 0 શું કામ જો આ બેનો સરવાળો પૂછે ને તો એનો જવાબ 0 હોય હોય ને હોય તો ત્રણ વસ્તુ શીખા ફરીથી જ્યારે અદલા બદલી વાળું હોય ત્યારે 1 કેટલો થશે તો એ બેનો સરવાળો કરો એમાંથી 1 ઓછો કરો 7 ને 4 11 એમાંથી 1 ઓછો એટલે 10 ડી તો ફાઇનલ જ છે એ તો -1 જ હોય એમાં કઈ સવાલ નથી અને એ અને ડી જાણતા હોય તો ગમે એટલા હું પદ કીધું હોય 15મું કીધું હોય 20મું કીધું હોય સૂત્ર તો આપણું આ છે જ તો મજા આવી મિત્રો તો દાખલો સરસ હતો અને હા બીજી એક પણ વાત કે દાખલા તરીકે t11 પૂછ્યો હોય મતલબ કે આ બેનો સરવાળો તમને પૂછ્યો હોય તો એ હંમેશા 0 હશે હશે અને હશે તમને 0 ખબર પડશે પણ માર્ક્સ મળશે 1 તો કંઈ વાંધો નહીં મિત્રો આવું કંઈક નવું શીખતા રહીએ તો આમાં ઘણું બધું નવું શીખવાનું જ રહેશે રોજ શીખીએ રોજ શીખીએ તો આગળ તો વધતા જ જવાના છીએ જોઈએ નેક્સ્ટ મિત્રો આ પણ કદાચ 10મા ધોરણની અંદર આવે છે તમે જરા મજા આવે એવું છે કાંઈ આમ ભલે 10મા ધોરણમાં આમાં કંઈ કરવાનું છે નહીં મિત્રો આ તો જાણીતું છે ને યાદ છે ને શું કે x + y² તો આ એમ કે જે 6k + 1 ના વર્ગને 6 વડે ભાગતા શેષ શું વધે મિત્રો આના તમને 3 પદ ખબર હોવી જોઈએ નથી ખબર તો અત્યારે શીખી લ્યો કૌંસ બાર વર્ગ હોય એ વત્તાની સાઇન છે તો શું આવે તો પહેલાનો વર્ગ એટલે કે x નો વર્ગ
પછી આ સાઈન નો ઈ જાય એટલે વત્તા છે વત્તા ઓછા હોય તો ઓછા કરો પછી આ ત્રણ નો ગુણાકાર 2xy ઓકે અને પછી બીજું છે એમાં હંમેશા વત્તા આવશે અને આ બીજા નો વર્ગ એટલે y નો વર્ગ ઓકે હવે તમે જ કહો કે આ જગ્યાએ તમને શું આપ્યું છે તો અહીં આપણે 6k વત્તા 1 નો વર્ગ આપ્યું છે જો જો શું થાય 6k નો વર્ગ વત્તા 2 ગુણ્યા 1 ગુણ્યા 6k વત્તા 1 નો વર્ગ જો જો છાયે છાયે 36k વર્ગ 6 × 12k વત્તા 1 નો વર્ગ 1 હવે મિત્રો તમે જ્યારે 6 વડે ભાગાકાર કરો તો શું થાય તમે તરત કહેશો કે સર જોજે આમાં 6 કોમન નીકળી શકે આમાં નીકળી શકે તો ધેટ્સ ગુડ જોજે 6 કોમન કાઢો તો 6k વર્ગ વત્તા 2k એટલે કે 6 વડે અહીંયા તમે 6 વડે ભાગશો તો ઉડી જાય અહીંયા જે છે એ જ તમારી શેષ રહી જશે તો મિત્રો જવાબ આવશે 1 છે ને સેલું મિત્રો તો આ તમને લગભગ લોકોને આવડી ગયું હશે આવા અગાઉ આપણે સમ જોયેલા જોઈએ નેક્સ્ટ મિત્ર આવા સમની અંદર અગાઉ વાત થઈ હતી એવું કે કંઈ કરવાનું નથી માત્ર તમને પૂછ્યું છે કે કેટલા ટકા જેમ કે 2.8 કેજીના કેટલા ટકા 35 જીએમ થાય તો આપણે કેટલા ટકાને એક્સ ધારી લઈ કે ધારો કે એક્સ ટકા એટલે કે 2.8 કેજી મિત્રો અહીંયા ગ્રામ આપ્યું છે એટલે આનો જવાબ જે છે ને એ ગ્રામમાં છે તો 2.8 કેજીના ગ્રામ કેટલા થાય તો તમને ખબર છે કે તમારે કેટલા વાળી ગુણો આપણે 1000 વડે મિત્રો તમને ખબર છે 2.8 ને હું 28ના છેદમાં 10 લખી શકું એટલે આ તો ઉડી ગયા એટલે કે વાત એવી છે કે 2800 ગ્રામના કેટલા ટકા 35 ગ્રામ થાય તો ધારો કે એક્સ ટકા લખતા નથી છેદમાં 16 લખી જાય એ કેટલા થાય 35 દાખલો પૂરો થઈ ગયો ફરીથી મેં શું કર્યું આ ગ્રામ છે એટલે આ કેજી હાલત નહીં એટલે આપણે કેટલા ગ્રામમાં ફેરવીને કહેવાય અને જે ધારવાનું હતું કેટલા ટકા તો એને એક્સ ધારી લીધો અને ટકા આપણે લખતા નથી છેદમાં ગુણાકાર કરીને એક્સના છેદમાં 16 લખી નાખવાનું હવે તો તમને આવડે છે હવે તો વયા ગયા જોજો એક્સ શોધો હોય તો 28 બાજુ મોકલી દો તો આ બાજુ 35 છે 28 છે ગુણાકારમાં છે આવે જશે તો છેદમાં પતી ગયો આ જવાબ તમે કહો સર છેદ ઉડે છે તો ઉડાડો 7 × 5 = 35 7 × 4 = 28 અને તમે જુઓ જી એક તો રીતિ છે કે દાખલા તરીકે 5/4 છે એને તમે 5 ને 4 વડે ભાગો 4 × 4 એક વધ્યા પછી પોઈન્ટ આવશે અને પોઈન્ટનો આ થયો 0 0 જેટલા જોતા હોય મળે તો અહીંયા પોઈન્ટ મૂકી દેવાનો આ 0 લીધા તો 4 × 2 = 8 બરાબર પછી 2 હજી 0 લીધા 5 × 4 = 20 તો આ કામ પૂરું એટલે કે જવાબ આવશે 1.25 તો આ રહ્યો જવાબ એક બીજી રીત પણ છે મિત્રો કે 5/4 છે આપણને ખબર જ છે કે મારે ગમે એમ કરીને કાં 10 કાં 100 કાં 1000 કે એવું જોતું હોય તો તમને ખબર છે કે તમે જો અહીંયા 25 વડે ગુણો ને તો અહીંયા 25 × 4 = 100 બરાબર એટલે બધા ઝીરોઝ આવી જાય એટલે કે એકડા સાથેના ઝીરો આવી જાય તો હું અહીંયા 25 વડે ગુણું તો ફરી ગુણો પડે એટલે 25 × 50 = 125 એટલે આ મનમાં ખબર હોય ને તો તમે કહી શકો કે ભાઈ 125 ના છેદમાં 100 એટલે કે 1.25 તો આ રીતે પણ જવાબ મેળવી શકો ભાગાકાર ન કરવો હોય તો પણ બંનેની અંદર જવાબ તો શું આવશે 1.25 ટકા ઇઝ ઇટ ઓકે જોઈએ નેક્સ્ટ જો સહેલું છે ને મિત્રો તો હું તો તમને કહેતો હતો કે બધું સહેલું જ છે જોઈએ નેક્સ્ટ મિત્રો આ સમ પણ બહુ ફાઇન છે આવા સમ આપણે વારંવાર કરેલા પણ છે જોઈએ કે 760 વ્યક્તિના સમૂહમાં 510 વ્યક્તિ હિન્દી બોલી શકે છે 360 વ્યક્તિ અંગ્રેજી બોલી શકે છે તો કેટલા લોકો ફક્ત હિન્દી બોલી શકે તો આ પ્રશ્ન 3 રીતે પૂછાય ફક્ત કેટલા લોકો અંગ્રેજી બોલી શકે બંને બોલી શકે એવા કેટલા વગેરે વગેરે પણ મિત્રો સાવ સહેલું છે આપણને ખબર જ છે કે 760 જણા છે હવે જોઈએ 510 હિન્દી બોલે છે 360 અંગ્રેજી બોલે છે તો 6 × 1 = 7 તો 870 તો છે જ નહીં છે તો ખાલી 760 એનો અર્થ કે આની બાદ બાકી કરો ને એ બે બોલતા હોય એટલે 6 × 1 = 7 એટલે 110 જણા એવા છે કે જે બે બોલતા હોય તો આપણે શું કરાય વેન આકૃતિ બનાવી નાખાય કે ભાઈ એની અંદર બે બોલે એવા કેટલા તો 110 ધારો કે આ બાજુ કોણ છે તો કે હિન્દી આ બાજુ કોણ છે તો કે અંગ્રેજી તો જુઓ જી 510 જણા હિન્દી બોલે છે તમે જ કહો 510માંથી આપણે 110 તો લઈ લીધા છે એટલે અહીંયા આવશે 400 જોયું છે 400 ને 110 એટલે 510 થઈ ગયા અને આ બાજુ અંગ્રેજી તો અંગ્રેજીના ટોટલ કેટલા છે તો 360 એમાંથી 110 તો આપણે લઈ લીધા છે તો કેટલા આવશે તો કે 250 જોયું છે 5 × 1 = 6 એટલે 360 તો છે ટૂંકમાં હવે જો બધાનો સરળ કરો ને 760 થશે જો 0 0 0 0 0 1 5 × 1 = 6 બરાબર 6 4 × 1 = 5 અને 2 = 7 થઈ ગયા 760 ટૂંકમાં 110 જણા એવા મહિલા કે જે બંને બોલે છે હવે તમને 3 રીતે પ્રશ્ન પૂછાય એમ કે બંને ભાષા બોલી શકે એવા કેટલા તો કે 110 માત્ર અંગ્રેજી બોલી શકે એવા તો 250 કારણ કે 250 એવા છે માત્ર અંગ્રેજી બોલે છે એમાંના 110 એવા છે કે હિન્દી એ બોલી શકે છે
ઓકે એ જ રીતે માત્ર હિન્દીવાળા તો કે 400 તો પ્રશ્ન શું પૂછ્યો છે એ પૂછ્યો છે કે ફક્ત હિન્દી કેટલા જવાબ આપણા ઘરે રેડી છે 400 મજા આવી દોસ્તો તો મિત્રો આવું વારંવાર પૂછાય છે અને હવે તો તમને આવડતું હતું નો પ્રોબ્લેમ નથી આવડતું તો હવેથી તો એક માર્ક પણ જવા દેવાના નથી જોઈએ નેક્સ્ટ મિત્રો આસમ ઘણા લોકો આવું બધું જુએ ને તો મૂકી દઈએ કે ભાઈ સર આ ત્રણ ચતુર્થાંશ જેમ ને આવું બધું પણ મિત્રો જોજો કેટલું બધું સહેલું છે કે 3620 જે છે એ બી અને સી વચ્ચે ત્રણ ચતુર્થાંશ જેમ ત્રણ પંચમાંશ જેમ પાંચ તૃતીયાંશના પ્રમાણમાં વેચતા બીને કેટલા મળે મિત્રો તમને આપ્યા છે એ બી અને સી ઓકે એમાં કેટલા આપ્યા છે કે ત્રણ ચતુર્થાંશ અહીંયા કેટલા આપ્યા છે ત્રણ પંચમાંશ અહીંયા કેટલા આપ્યા છે પાંચ તૃતીયાંશ ઓકે મિત્રો તમને ખબર છે જેમ આપે ને ત્યારે એક્સ એક્સ ગુણી નાખવાનું પછી આ બધાનો સરવાળો કેટલો મળતો હોય તો એ ખબર જ છે કેટલા 3620 તો થઈ જ જતા હોય તો વાત તો એટલી જ છે કે આનું સાદુરૂપ આપો એટલે એક્સની વેલ્યુ મળે પછી પૂછ્યું છે શું તો કે આ તો આની અંદર એક્સની કિંમત અહીં મૂકી દેશું કામ પૂરું થઈ ગયું જોઈએ પહેલાં તો ચાર છે પાંચ છે ને ત્રણ છે એનું લસા યાદ છે ને ચાર હોય પાંચ આમ તો મોટે થઈ આનું 60 જ આવે જોઈએ જો બે બે દુ ચાર પાંચ ત્રણ હજી બે એક પાંચ ત્રણ ત્રણ એક પાંચ ત્રણ પાંચ એક 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 બરાબર એટલે ભાગાકાર કરવાનો જ્યાં ચાલતો હોય ત્યાં ચાલવા દે છે બરાબર અહીંયા બે દુ ચાર થતા હતા પાંચ છે એમને ત્રણ એમને પછી પાછા બે ચાલતા જ્યાં સુધી બે ચાલે ત્યાં સુધી જવાનું અહીંયા ચાલ્યો એક આવી ગયો હવે હવે ત્રણનો વારો લ્યો પછી અહીંયા પાંચનો વારો લ્યો એટલે એમ કરતાં બધે એક આવી ગયા આનો ગુણાકાર એટલે સાહેબ બે દુ ચાર તેરી બાર પચાસ 60 એટલે આપણે લસાને અહીંયા મૂકવાના જે લોકોને અપૂર્ણાંકના સરવાળા બાદ બાકી નથી આવડતી ખાસ ધ્યાન રાખે આ ચાર પાંચ અને ત્રણ એ જે છેદ છે એનો લસા લીધો જેમ કે આ લીધો અને એને અહીંયા લીટી મોટી લીટી સાથે મૂકી હવે શું કરવાનું છે 60 ભાગ્યા ચાર કરવાની એ થતા જ હશે ન થતા હોય તો એનો આપણો લસા ખોટો છે 60 ભાગ્યા ચાર એટલે તમે તરત કહેશો 15 એને ઉપર ગુણ નાખો 15 43 45 ચાલો 60 ભાગ્યા પાંચ 12 12 50 60 12 13 36 બરાબર વધતા ચાલો 60 ભાગ્યા 3 20 થતા જશે 20 50 100 x તો જવાબ શું આવ્યો 3620 સામે x શોધવા છે જોજો 45 ને 6 51 ને 81 181 x બરાબર 3620 60 નો બદલો છે ગુણ્યા 60 મિત્રો હવે તો તમારે તો x શોધવાનો છે ને તો x શોધો તો શું થશે તો x એટલે 3620 ગુણ્યા 60 ભાગ્યા 181 મિત્રો તમને ખબર છે 100 અહીં એક આને બે વડે તમે ગુણો જોયો એટલે બે એક બે 8 2 16 એટલે આખું ઉડી ગયું અહીંયા 20 આવશે જોજે 6 2 12 અને 2 0 તમને એક્સની વેલ્યુ મળી ગઈ છે કેટલી છે 1200 તમારે શોધવાનું છે આ શું છે 3/5 એક્સ એક્સની જગ્યાએ એટલે મૂકી દેશો 1200 જોજે છેદ ઉડે છે તમે કહેશો હા સર 5 1 5 5 2 10 5 4 20 એટલે કે 240 જોજે 24 13 72 અને 0 તો છે જ એટલે કે તમારો જવાબ રેડી છે કેટલો આવશે 720 એવું કે આપ્યું છે આપ્યું જ હશે મિત્રો છે ને ચાલો મિત્રો પણ ઘણા લોકો ગણતરીને લીધે ભૂલી જાય છે કે મૂંઝાઈ જાય છે અને એ એક માર્ક જતા કરે છે મિત્રો કંઈ જતા નહીં કરી ધારો કે એને બી પૂછ્યો સી પૂછ્યો તો સી પૂછ્યો તો આપણે એક્સની વેલ્યુ અહીંયા મૂકી દીધી 5 3 એક્સ મતલબ અહીંયા 1200 અહીંયા મૂકી દે તો 1200 ભાગ્યા 3 થાત 400 5 4 20 ને 2000 આવી જાય પણ શું પૂછ્યું છે કેમ પૂછ્યું છે એ જોતા રહેશું મજા આવી જોઈએ નેક્સ્ટ મિત્રો સૂત્ર આધારિત ટોટલી કે ભાઈ 1 હેક્ટર એટલે કેટલા અર બસ ખબર હોય એટલે વાત પૂરી તમે તરત કહેશો કે સર ખબર જ છે અમને કે 1 હેક્ટર એટલે 100 અર તો એક માર્ક રોકડો જોઈએ નેક્સ્ટ મિત્રો આસમ પણ મજા જ આવશે જેમ કે 5 ઘંટ એકી સાથે રણકવાનું શરૂ કર્યા બાદ અનુક્રમે 6 7 8 9 અને 12 સેકન્ડે રણકે છે તો કેટલા સમય બાદ એકી સાથે બધા ઘંટ રણકશે મિત્રો આને આસમ જુદી રીતે આમ પૂછી શકે કે 5 વ્યક્તિઓ રાઉન્ડમાં ફરી રહ્યા છે અને એ લોકોને જે સ્પીડ છે એ આ પ્રકારની આપી છે તો પાછા ક્યારે ભેગા થશે એને આવું કંઈક પણ મિત્રો બધાની અંદર સાવ સિમ્પલ ઇનડાયરેક્ટલી આને આ રીતે ત્રીજી રીતે એમ પૂછે કે 6 7 8 9 12 તમે લસા શોધો તો મિત્રો ત્રણે ત્રણ વાત એક જ છે એટલે કે હવે જે લોકોને હજી લસા નથી ફાવતું જરા નજર કરી લઈએ કે આપણને એમ પૂછ્યું છે કે ઇનડાયરેક્ટલી કે તમે આનો જે લસા છે ને એ જેનો જવાબ છે મિત્રો આપણે શું નિયમ છે યાદ કરો કે સૌથી પહેલાં 2 વડે નિશેષ ભાગી શકાય ત્યાં આગળ વધવાનું એ પૂરું થઈ જાય પછી જ 3 પછી જ 5 પછી જ 7 બરાબર જો અવિભાજ્ય સંખ્યા લેતો જવાનું પણ 9 નહીં લેવાનું 11 લેવાનું બરાબર આના પછી કોણ આવે 11 આ રીતે આગળ વધવાનું છે જેમ કે પહેલાં તો 2 જ લેવાનું જેમ કે અહીં ભાગી શકાય છે અહીંયા નથી તો એમને રાખો
અહીંયા ભાગી શકાય છે 4 2 8 અહીંયા તો એમ નેમ રાખો અહીંયા ભાગી શકાય છે 6 હજી આપણે તો 2 સુધી કોઈ પણ એક તો આ ચાલે છે તો આ 3 નું નથી થતું તો એમ નેમ 7 એમ નેમ તો 2 2 4 9 તો અહીંયા ભાગી શકાય છે તો કરોણ હજી 2 વડે ભાગી શકાય છે તો 3 7 1 કારણ કે જો અહીંયા ભાગી શકાતું હતું બીજે ક્યાંય નથી ભાગી શકતું બાકીનું બધું એમને મૂકી દીધું હવે હવે 2 વડે ભાગી શકાતું નથી લાડનું કામ પતી ગયું હવે 3 લ્યો તો 3 3 1 3 7 1 હા જો 3 3 9 અહીંયા 1 રાઈટ હજી 3 વડે ભાગી શકાય છે 1 7 1 1 1 ચાલો હવે 5 વડે આ 3 નું કામ 5 તો કોઈ 5 વડે નથી ભાગી શકાતું જવા દો 7 વડે તો 7 વડે 1 1 1 1 બસ કામ પતી ગયું મિત્રો આ બધાનો ગુણાકાર એ જ આપણો જવાબ જોજે 2 2 4 2 8 3 24 અને 7 3 21 જોજે મિત્રો એક બીજી રીત શીખવી હતી ખબર 24 અને 21 નો ગુણાકાર કેમ કરો તો એ પણ જોઈ લે કે પહેલા આ બેનો ગુણાકાર તો 4 1 4 પછી ચોકડી ગુણાકાર હે ને તો જો 2 1 2 4 2 8 તો એની સાથે તમારે એડ કરવાનું થશે એટલે કે તમે આખી આખી વાત એમ થશે કે 2 એકુ 2 અને 4 2 8 તો 2 ને 8 10 10 નું 0 બધી એક યાદ રાખજો હવે આ 2 2 4 4 ને 1 5 જોજે 504 છે તો છે તો મિત્રો આ રીતે પણ તમે કરી શકો અધરવાઇઝ તમને 24 ગુણ્યા 21 તો આવડે છે જે રીતે તમને ફાવે પણ સ્પીડ કરવા માટે જો આવી તમે પ્રેક્ટિસ કરી લેશો તો મજા આવશે મજા આવી મિત્રો જોઈએ નેક્સ્ટ મિત્રો આ પણ બહુ મસ્ત જે વારંવાર પૂછાય છે આપણે આવા ઘણા બધા સમ કર્યા છે શું કહે છે કે બે સંખ્યા 5:8 ના પ્રમાણમાં છે પ્રથમ સંખ્યામાં 5 અને બીજી સંખ્યામાં 10 ઉમેરતા બનતી નવી સંખ્યાનો ગુણોત્તર 3/5 છે તો મૂળ સંખ્યાઓ શોધો મિત્રો તમને ખબર છે કે 5:8 હોય ત્યારે આપણે શું કરીએ છીએ 5x કરીએ છીએ અને અહીંયા 8x કરીએ છીએ જોજો x x ઉડી ગયા એટલે 5/5 થયા એ જ આ થઈ ગયા બીજી વાત કે એને અંશમાં 5 ઉમેરે છે એટલે 5x વત્તા 5 કરો બીજી સંખ્યા એટલે આ જે 8x છે એમાં કેટલા ઉમેરી છે 10 ઉમેરી છે નીચે 10 ઉમેરો તો શું થાય છે તો એમ થાય છે કે 3/5 તમને ગુણોત્તર મળે છે બસ કામ પૂરું થઈ ગયું છે મિત્રો આના આધારે તમને x મળી જશે અને x મળી જશે એટલે તમને ખબર છે એક 5x છે અને બીજું કોણ છે 8x છે તો તમને જવાબ તો મળી જ જવાના છે કારણ કે 5/8 તમને આપ્યું છે તો મિત્રો આ અહીં સુધી કરી લીધું એનો અર્થ કે દાખલો પૂરો થઈ ગયો છે હવે તમે જ કહો આ 5 આખે આખું અહીંયા ગુણાશે એટલે આની સાથે ગુણાશે આની સાથે ગુણાશે આ આખે આખું આમ જશે એટલે તગડું આની સાથે ગુણાશે આની સાથે ગુણાશે ચલો 5 ગુણી 25x + 25x + 25 પછી 3 × 8 = 24x વત્તા 3 × 10 = 30 હવે જો અહીંયા 25x છે 24x 24x આવા જો આવશે એટલે માઇનસ થઈ જશે 25x માંથી 24x થાય એટલે x વધશે આ 25 ઉપર જશે એટલે માઇનસ થઈ જશે 30 - 25 એટલે કે જવાબ આવી ગયો 5 તમે જ કહો 5x એટલે પહેલી સંખ્યા કેટલી આવશે 25 8x 8 × 5 = 40 તો 25 અને 40 તમે કહેશો આ નહીં ખોટું ઉતાવળ ન કરતા કારણ કે અમે 40 અને 25 છે ઉતાવળ ન કરતા ક્રમ કે આપણે જાળવવાનો છે તો 25 અને 40 ક્યાંક આવી પાઈ જશે તો મિત્રો આ વાત છે તો મજા આવી કેટલા લોકો એવા છે કે જેને 10 માંથી 10 સાચા પડ્યા પરીક્ષા દીધી હતી ત્યારે અથવા તો તમે વિડીયો સ્ટોપ કરીને કરતા એ જરૂરથી મને લખજો મિત્રો મારું ખાસ ધ્યાન એ છે કે કેટલા લોકો આપણી સાથે જોડાયેલા છે એ પણ કોમેન્ટ્સ દ્વારા ખબર પડે છે અને બીજી વાત કે ઘણા બધા નવા લોકો પણ હશે તો એ લોકોને પણ એ ઉત્સાહ વધશે એ લોકોને પણ મજા આવશે કે ચલો અમે પણ આ જ રીતે કામ કરી કે જેથી મેથ્સ અને રિઝનિંગના એક પણ માર્ક્સ જાય નહીં તો મિત્રો હજી આવું જ ગુજરાતી ગ્રામરમાં કરશું આવું જ ગુજરાતી સાહિત્યમાં કરશું મિત્રો બંધારણ હે ને બિન સચિવાલયની એક્ઝામ આવી રહી છે તો બંધારણમાં પણ બંધારણના પ્રશ્નો બધે પૂછાય છે તો આવું જ બધું કામ કરીએ તો પછી મેરિટમાં નામ આવી જ જાય અને આવી જાય તો પછી આખી જિંદગી જલસા જલસા તો મિત્રો તમારા તમામ મિત્રોને જાણ કરી દો કે આપણી ચેનલની અંદર જે જ્ઞાનનો ખજાનો છે હા જુદી જુદી વાત છે એ જરૂરથી જોયા કરે કોઈ કહેશે સર એ બધું બરોબર વલોણું તમે કીધું નહીં ચાલો આવો જ્યારે મોટો વિડીયો બન્યો છે લોંગ હે ને ઘણા સમય પછી લોંગ વિડીયો આવા બનતા જાય છે તો એની અંદર વલોણું તો મૂકવું જોશે ચલો મૂકી દઈએ તો મિત્રો તમારી ઈચ્છા પૂરી કરી દીધી છે વલોણું તમારા માટે રેડી જ છે વાત તો એવી છે કે આપણે જે લોકો ગણિતથી છૂટી ગયા હતા હે અમુક લોકો ગણિતથી ગભરાઈને દાખલાઓને બસ આમ માળા તૂટી ગયો અને બધા દાખલાઓ અસ્તવ્યસ્ત થઈ ગયા છે એ બધા ભેગા કરી દીધા છે અને એવું મજબૂતીનું પ્લાસ્ટર લગાડી દીધું છે કે હવે બધા માસ્ટર બની ગયા છે જેટલા છે એ બધા માસ્ટર છે એટલે તો MBAની ડિગ્રી ધરાવે છે એટલે આજના વલોણાની અંદર
કે ગણિતની વાતો એ હવે તો અમે બધા એવા બની ગયા માસ્ટર, કે ગણિતની વાતો એ હવે તો અમે બધા એવા બની ગયા માસ્ટર, છૂટેલા તૂટેલા સૌને ભેગા કરીને લગાવ્યું એનડીસી પ્લાસ્ટર. જી હા મિત્રો, એનડીસીનું એવું પ્લાસ્ટર લગાડી દીધું છે કે હવે ગણિતનો ભય કોઈને પણ નથી અને પૂરેપૂરા માર્ક્સ મેળવી રહ્યા છે. મિત્રો, એક યાદ રાખજો કે તમારી આજુબાજુ હજુ પણ કેટલાક લોકો સાવ નવા છે, એને જરૂરથી જાણ કરજો અને એને કહેજો કે તમે યુટ્યુબની અંદર તમે જયેશ વાઘેલા સર્ચ કરો છો, પણ એમાં એનડીસીને ક્લિક કરવાનું છે. એનડીસી જે રેડ અક્ષરે છે, ટૂંકમાં જયેશ વાઘેલાને તમે જે ચેનલનું નામ છે એમાં એનડીસી તમે રાઉન્ડમાં દેખાડો, એમાં ક્લિક કરો અને ફરીથી ત્યાં હોમ વિડીયો એવું બધું આવી જશે. પણ જોવાના શેમાંથી વિડીયો મિત્રો? પ્લેલિસ્ટમાંથી. પ્લેલિસ્ટમાં જોશો ને એટલે જે તે ગુજરાતી થાળી હે ને, રસસભર, જેમ શાક, જુદા જુદા અથાણા, દાળ ભાત, સમોસા, ફરસાણ હે અને મીઠાઈ બધું મળી જશે. તો મિત્રો, અહીં તમે જ્યારે પ્લેલિસ્ટમાંથી જોશો ત્યારે ગુજરાતી ગ્રામર, જીકે, કરંટ બધું છે મિત્રો, અંગ્રેજી, મેથ્સ, રિઝનિંગ. જો તમે દસમા ધોરણના વિદ્યાર્થીઓ આજુબાજુ હોય તો એનો તો ખાસ, અને બધાને મજા પડે એવા વિડીયો એટલે બનાવીએ છીએ કે મિત્રો આપણે બધાને જોડવા છે અને બધાને પછી પ્લાસ્ટર, જે કહેવાય ને મજબૂતીનું પ્લાસ્ટર લગાડી દેવું છે. તો મિત્રો, મજા આવી, મને પણ મજા આવી. તમારા જે કોમેન્ટ્સ છે એની હું ખાસ રાહ જોઈશ. અને હા મિત્રો, કેટલાય લોકોને ખબર ન હોય તો તમે જરૂરથી લાઇક કરી અને શેર કરી દેજો, જેથી એ લોકો પણ રાજીપા સાથે આપણી સાથે એનડીસી પરિવારમાં જોડાય છે. મિત્રો, તમારી કોમેન્ટની રાહ સાથે વિશ યુ ઓલ ધ બેસ્ટ. આવજો.